શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાઓ જ દારૂની મહેફિલ માણી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, કોઈ દારૂ પીતા ઝડપાય તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અને ત્યારે ભાજપના જ નેતાઓ ખુલ્લેઆમ દારૂની મહેફિલ લગાવી અને બેઠા છે, જાણે કે તેમને પોલીસનો કોઈ જ ડર નથી. પોલીસે દારૂ પીવાનો પરવાનો આપી દીધો હોય, બિંદાસ કેબિનમાં બેસી દારૂ પીતા નજરે પડે છે. જી હા, આ મહાશય છે દાહોદ નગરપાલિકા પક્ષના નેતા દીપેશ લાલપુરવાળા. દારૂ પીતા તેઓ નજરે પડ્યા છે. વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોને જોઈને શહેરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. દાહોદનો આ વિડીયો છે, તમે વિડીયોમાં જુઓ, નેતાજી મસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા છે. સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દીપેશ નેતાનો આ વિડીયો છે, સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે. સૌરભ, વિડીયોને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે, આખરે સત્ય શું છે? શું તેમને પરવાનો મળી ગયો છે હવે દારૂ પીવાનો? ચોક્કસ કહી શકાય છે. જે દાહોદ નગરપાલિકા છે તે વારંવાર અત્યારે ચર્ચામાં આવી રહી છે. પહેલા જે કહી શકાય કે પાલિકાના પ્રમુખ સામે જે નારાજગીને લઈને એક વિડીયો વાયરલ થયો હતો, તેમાં નગરપાલિકાના સભ્યો જે છે સોશિયલ મીડિયામાં જે ચર્ચાનો વિષય બન્યા હતા, અને હાલ જે આ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પાલિકાના પક્ષના નેતા છે જે દારૂ પીતા જોવાઈ રહ્યા છે, જેમાં પક્ષના નેતા દિપેશભાઈ લાલપુરવાળા જેવો કે દારૂ પીતા નજરે પડી રહ્યા છે. જોકે કહી શકાય કે અત્યારે જે આ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દાહોદ શહેરમાં અનેક ચર્ચાના વિષય વહેતા થયા છે. સૌરભ, તેમનું કોઈ નિવેદન સામે આવ્યું છે? અત્યાર સુધી આ મુદ્દે તેમનું કોઈ પણ નિવેદન સામે નથી આવ્યું. તેમ છતાંય કહી શકાય કે અત્યારે જે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વહેતો થયો છે ત્યારે તેમનું અત્યાર સુધીમાં કોઈ નિવેદન સામે નથી આવ્યું. અને સૌરભ, સવાલ એ પણ થાય છે કે નેતાજી મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ અહીંયા તો તેઓ ખુદ મહેફિલ માણી રહ્યા છે, તો હવે તેમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસથી કહી શકાય કે અત્યારે આ વિડીયોની જે સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તે બાબતે પુષ્ટિ થશે, અને પુષ્ટિમાં જો આ વ્યક્તિ ગુનેગાર ગણાશે તો તેના સામે ચોક્કસથી ફરિયાદ થઈ શકે છે. સૌરભ, અમને એ પણ જણાવશો આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે? શું તેઓ કઈ જગ્યાએ બેઠેલા છે? હાલ જે કહી શકાય કે આ વિડીયો એક સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો ત્યારે આ વિડીયોને લઈને કોઈ પણ જગ્યા પરની પુષ્ટિ થઈ નથી, અને આ વિડીયો ક્યારનો છે એ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ સમગ્ર જે દાહોદના સોશિયલ મીડિયા છે ત્યાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ હાલ જે કહી શકાય કે આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે તે કેવું પુષ્ટિ નહીં કરી શકાતી, કારણ કે આ બાબતે દીપેશભાઈનો કોઈ પણ જે છે વાત આવી નથી અને દીપેશભાઈ તરફથી કોઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી, જેથી કહી શકાય કે અત્યારે આ વિડીયોની પુષ્ટિ થવી મુશ્કેલ છે. બિલકુલ બિલકુલ, પરંતુ સવાલ એ થાય છે કે ભલે કદાચ આજનો આ વિડીયો નથી, પરંતુ દારૂ તો તેઓ પીધો છે, કારણ કે વિડીયોમાં તો તેઓ સ્પષ્ટ દેખાય છે. જી જી, ચોક્કસ કહી શકાય કે જે દારૂમાં જે વિડીયોમાં તેઓ દારૂ પીતા તો નજરે પડી રહ્યા છે. થઈ પણ શકે કે આ વિડીયો જૂનો પણ હોય, અત્યારનો પણ હોઈ શકે છે. આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાક જે ઇસમો છે તેઓ દ્વારા આ વિડીયોને સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો છે. બિલકુલ, તો હવે પ્રશ્ન એ પણ થાય છે કે કોણે આવો વિડીયો ઉતાર્યો અને કોણે વહેતો કર્યો. પરંતુ બીજી તરફ એવો પણ સવાલ સૌરભ થાય કે દારૂ તો તેઓએ પીધો છે, ગુજરાતમાં તો દારૂબંધી છે. જી ચોક્કસ છે, કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ વિડીયોની પુષ્ટિ નથી થતી, અને શાયદ એમ પણ થઈ શકે કે આ વિડીયો જે છે બહારના રાજ્યમાં જ્યાં દારૂની પરમિશન હોઈ શકે તે વિસ્તારમાં જઈને પીધો હોય ને ત્યાં કોઈક વિડીયો ઉતાર્યો હોય ને પછી તે આ વિડીયો પાછળ રહીને સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બિલકુલ બિલકુલ, સૌરભ આપ જોડાયેલા રહેશો. પાલિકા સભ્ય દીપેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપેશભાઈ, ન્યૂઝ સિટી ગુજરાતીમાં સ્વાગત છે. આપનો એક વિડીયો વાયરલ થયો છે, જોવો છે, તેમાં આપ દારૂ પી રહ્યા છો, કંઈક પીતા હોય તેવું દેખાઈ રહ્યું છે. હા બેન, આ તો રાજસ્થાન અમે જયારે 4-1 વર્ષ પહેલા જૂનો વિડીયો છે સાહેબ. હા, એટલે આપને કોઈ શંકા કે કોણે આ વિડીયો વાયરલ કર્યો? પહેલા અમને તો એ કહેશો કે આ કઈ જગ્યાનો વિડીયો છે, કેમ કે સ્પષ્ટ કઈ જોઈ નથી શકાતો. આ ઉદયપુરનો વિડીયો હશે અને ત્યાં અમે જે બધા ભાઈબંધો 4-1 વર્ષ પહેલા ગયા હતા ને ત્યારનો હશે. હવે એમાં કયા ભાઈબંધને ઉતાર્યો ને એને કઈ રીતે દારૂ પી રહ્યા છો, ગુજરાતમાં દારૂબંધી છે અને ચર્ચાઓ તમારી સામે એવી થઈ રહી છે. જી, પણ અમે આ જયારે આઉટસ્ટેટમાં જતા હોઈએ રાજસ્થાનમાં ત્યારે પીતા હોય છે, તે વખતે શોખથી પીતા હોઈએ. કેમ કે વિડીયોને લઈને તમારી સામે વિરોધ થઈ રહ્યો છે એમ? હા, એટલે વાત તમારી સાચી છે, પણ આ દાહોદમાં તો દારૂ મળતો નથી ને, અમે દારૂ દાહોદમાં પીતા નથી,
કઈ જગ્યાએ ભાઈબંધો સાથે બહાર ગયા હોય તે વખતનો વિડીયો હશે આ. એટલે ગુજરાત બહારનો વિડીયો છે આપનું એવું કહેવું છે? જી જી હા, ગુજરાત બહારમાં. અને કેટલા સમય પહેલાનો હશે? 4 વર્ષ જૂનો. 4 વર્ષ. 4 વર્ષ એટલે આપના સામે જેકેટ પહેરેલું છે. જેકેટ પહેરેલું છે ને, ઠંડીનો સમય છે. ગુજરાત બહારનો છે, ગુજરાતનો નથી, પરંતુ કોઈ તત્વ દ્વારા આ વિડીયો ને વાયરલ કરવામાં આવ્યો છે અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ખુદ શાસક પક્ષના નેતા આ પ્રમાણે દારૂ પી રહ્યા છે. પરંતુ દીપેશભાઈ આપણી સાથે જોડાયેલા હતા અને તેઓનું કહેવું છે કે આ વિડીયો ગુજરાતનો નથી, પાલિકા સભ્ય દારૂ પીતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં. આ વિડીયોએ અનેક ચર્ચાઓ જગાવી છે. તો દીપેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફરી એકવાર. દીપેશભાઈ, અનેક સવાલો થઈ રહ્યા છે આપની સામે. બીજા રાજ્યોમાં જઈએ ત્યારે શોખથી પીતા હોય છે તેવું પણ આપે કીધું છે, અમારી ચેનલ પર કીધું છે કે આ ગુજરાત બહારનો વિડીયો છે. તો આપને કોઈ એવી શંકા છે કે કોણ આવો વિડીયો વાયરલ કરી શકે છે? દાહોદનો એક વિડીયો વાયરલ થયો છે જે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. દાહોદ નગરપાલિકા ફરી એકવાર ચર્ચામાં આવી છે કારણ કે પાલિકાના સભ્યનો દારૂની મહેફિલ માણતો વિડીયો ઝડપાયો છે. પરંતુ તેઓ તો કહી રહ્યા છે કે ગુજરાત બહારનો વિડીયો છે અને તે સમયે એટલે કે 4 વર્ષ પહેલા તેઓએ દારૂ પીધો હતો. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ લોકોનું કહેવું છે કે આ વિડીયોને લઈને અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પરંતુ દીપેશભાઈ કહી રહ્યા છે કે આ વિડીયો ગુજરાત બહારનો છે, અમે જ્યારે બહાર જતા હોઈએ છીએ ત્યારે આવું થતું હોય છે. તેઓએ અમારી ચેનલ પર જ ખુદ ખુલાસો કર્યો છે આ વિડીયોને લઈને. પરંતુ વિડીયોને લઈને લોકોની જે છે પ્રતિક્રિયા અલગ અલગ સામે આવી રહી છે. બીજા રાજ્યોમાં જઈએ ત્યારે શોખથી પીતા હોય છે. ભાજપના નેતાઓ દારૂ પીવા રાજસ્થાન જાય છે તેવા પણ હવે સવાલ થઈ રહ્યા છે. અમે વાતચીત કરી દીપેશભાઈ સાથે ત્યારે તેઓનું કહેવું છે. બિલકુલ બિલકુલ, આપણી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે. સૌરભ, દીપેશભાઈ એવું કહે છે કે આ વિડીયો ગુજરાતનો નથી, એટલે એક સવાલ એવો થાય છે કે નેતાઓ દારૂ પીવા માટે રાજસ્થાન જાય છે. ચોક્કસ કહી શકાય કે અત્યારે દીપેશભાઈ દ્વારા જ નિવેદન આપવામાં આવ્યું છે કે આ વિડીયો છે જે રાજસ્થાન નો ઉદયપુર નો છે અને ઉદયપુરમાં ક્યાંક 4 વર્ષ પહેલા તેઓ ગયા હતા અને ભાઈબંધો ભેગા બેઠા હોય ત્યારે શોખથી પીતા હોય તેવું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ત્યારે એ વાતને લઈને પણ એક ચર્ચાનો વિષય બનવા પામે છે કે શું ગુજરાત નહીં તો ગુજરાતના બહાર તેઓ દારૂ પીવા માટે જતા હોય તેવા એક અનેક ચર્ચા પણ અત્યારે વહેતી થવા પામી છે. બિલકુલ, એટલે સવાલો એ જ થાય છે કે ચલો ગુજરાતમાં દારૂ બંધી છે એનો મતલબ એવો કે નેતાઓ હવે બહાર જઈને દારૂ પીશે? જી ચોક્કસ કહી શકાય કે અત્યારે જે દીપેશભાઈ બોલ્યા એ રીતની જ વાત છે કે આ વિડીયો 4 વર્ષ જૂનો અને રાજસ્થાનના ઉદયપુર વિસ્તારનો છે અને ઉદયપુર વિસ્તારમાં તેઓ દ્વારા શોખથી બેઠા હોય અને પીવા બેઠા હોય તેવું તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તો ચોક્કસ કહી શકાય કે અત્યારે જે ગુજરાતના નેતાઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા અન્ય જ્યાં લીકરની પરમિશન હોય તેવા વિસ્તારોમાં જઈને દારૂ પીવા બેઠા હોય તેવા તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યા. જી સૌરભ, આભાર માહિતી બદલ. ત્યારે હવે દીપેશભાઈના નિવેદનને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં પીવા નથી મળતું અને એટલા માટે નેતાઓ હવે ગુજરાત બહાર પીવા જાય છે. વિડીયો અત્યારે જે વાયરલ થયો છે, ભલે દીપેશભાઈ એવું કહી દીધું હોય કે આ વિડીયો ગુજરાતનો નથી, અત્યારનો નથી, પરંતુ વિડીયોમાં તેઓ દારૂ તો પીવે છે. પીએમસીના ભોજનાલયને ખાસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ઈટ રાઇટ કેમ્પસ અંતર્ગત તે ભોજનાલયને FSSAI ન્યૂ દિલ્હી દ્વારા એપીએમસીના ભોજનાલયને ઈટ રાઇટ પ્લેસ જાહેર કરાવ્યું છે. જિલ્લામાં મહેસાણા, દૂધસાગર ડેરી, સાર્વજનિક વિદ્યાલય સંકુલ, વિસનગર એપીએમસી કેન્ટીન બાદ હવે ઊંઝા એપીએમસી કેન્ટીનને સન્માન મળ્યું છે. અત્યાધુનિક મશીનરીથી નોમિનલ દરમાં ખેડૂતોને જમવાની વ્યવસ્થા આપવામાં આવે છે અને દરરોજ 2500 કરતા પણ વધુ લોકો ભોજન લે છે. ઘર જેટલું જ સરસ અને એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન અને સારી ગુણવત્તા વાળું હોય છે. એમાં વપરાતા બધા જ મસાલા અને બધું જ ખૂબ જ સારી ગુણવત્તાનું હોય છે. કેન્ટીનમાં અદ્યતન
સાધનોથી એર કન્ડિશન વાતાવરણમાં ખેડૂતોને જમાવવામાં આવે છે. 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ, સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ આવી શકે છે. 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરાઈ છે. કેન્દ્રીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ અપાયું છે. 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આ સિઝનમાં ચોમાસાની શરૂઆતની સાથે જ આ મહત્વની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે વલસાડમાં અવિરત રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે. છૂટોછવાયો ક્યાંક વરસાદ પણ પડ્યો છે, પરંતુ હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આ મહત્વનું એલર્ટ આપવામાં આવ્યું છે. સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ અપાયું છે. મોટા શહેરોમાં વોલ ટુ વોલ રોડ બનાવવાના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરવાના બદલે ગટરમાં વહી જાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ પાણી જમીનમાં ઉતારવા તેમજ જમીનમાં પાણીનું સ્તર વધારવા માટે નવો પ્રયોગ શરૂ કર્યો છે. રોડની સાઇડમાં નાખવામાં આવતા પેવર બ્લોકમાં જ્યાં વૃક્ષ હોય તેની આજુબાજુ હોલવાળા પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. આ પેવર બ્લોકના હોલમાંથી વરસાદી પાણી જમીનમાં ઉતરી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાએ માંજલપુર વિસ્તારમાં પ્રોજેક્ટ હાથ ધર્યો છે. હોલો બ્લોકના કારણે પાણી જમીનમાં ઉતરશે અને વૃક્ષને પણ પૂરતો પાણી મળશે. જમીનમાં પાણી ઉતરવાની શરૂઆત સૌ પ્રથમ વડોદરાથી થઈ છે. માટી ભરીને ખાતર મિશ્રિત અમે પ્લેટફોર્મ બનાવ્યું છે અને એમાં હોલો બ્લોક નાખીને ઘાસ ઉગાડ્યું છે, જેથી ભવિષ્યમાં અતિ ભારે વરસાદ કે વરસાદ પડે તો સદર પાણી વેડફાઈ ના જાય પણ જમીનમાં ઉતરે અને આપણી આવનારી પેઢીને વર્ષો વર્ષ સુધી એનો લાભ મળે, એના એક નવો કન્સેપ્ટ છે જે વડોદરામાં પહેલી વખત થઈ રહ્યો છે. હોલો પીવર બ્લોક હોવાના કારણે એની અંદર સરસ ઘાસ પણ ઉગી શકે છે, તો જે જગ્યાએ આવું ઘાસ ઉગે તો થોડો ગ્રીન પેચ પણ દેખાય, જોવામાં પણ સારું રહે અને જે ગંદકી ન થાય એવો કન્સેપ્ટ છે એને પણ આ જાળવી રાખે છે, એ પણ ડેવિએટ થતો નથી.